અંકલેશ્વર નર્મદામાં આ બ્રિજ પર અંકલેશ્વર તરફની બધી ભૂલ થઈ જવા પામી હતી. છેલ્લા 20 દિવસ ઉપરાંતથી માત્ર ભરૂચ તરફના ભાગની બ્રિજ અને સ્ટેશન વિસ્તારમાં લાઇટો ચાલુ છે, જ્યારે અડધા બ્રિજથી ભૂતમામાની દેરી સુધી લાઇટ બંધ રહેતા અકસ્માત થવાની ભીતિ ઊભી થઈ છે. બ્રિજ બાદ લાઇટો હવે શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે. વારંવાર લાઇટો બંધ થઈ જવાથી લોકોએ તંત્રની બેદરકારી સામે 4 દિનથી ચાંદીનો અહેસાસ કરાવી રહી છે. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ ચાલુ થયા બાદ વારંવાર ડૂલ થઈ જતા લોકો માટે તંત્રને 4 દિવસની ચાંદીનો અહેસાસ થઈ રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરને ટ્વીન સિટી અને બોરડાના અર્બન વિસ્તાર રૂપે પ્રસ્થાપિત કરવા નર્મદા મૈયા બ્રિજ પર સિટી પ્રમાણે લાઇટો ભેદભાવના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ભરૂચ તરફ લાઇટોનો ઝગમગાટ ચાલુ થઈ ગયો છે ત્યારે અત્યાર સુધી એક પણ વાર બંધ થયો નથી, જ્યારે અંકલેશ્વર તરફ બ્રિજના અડધા ભાગથી ભૂતમામાની દેરી સુધી અનેક વાર બંધ થઈ ચૂકી છે, જે અંગે સમાચાર આવતા જ ચંદ્ર દોડતું થઈ ગયું છે. અને ચાલુ વર્ષે જ્યારે પુનઃગણતરીના દિવસોમાં લાઇટો બંધ થઈ જવા પામી છે ત્યારે નર્મદા મૈયા બ્રિજના આકર્ષણ દેખાવમાં કરોડો રૂપિયાની લાઇટ લગાવી તો છે, પણ એ લાઇટો વારંવાર બંધ થઈ રહી છે, જે અંગે ઇજારેદાર દ્વારા જરૂરી મેન્ટેનન્સ કે પછી રખવાર કે અભાવ જોવા મળી રહ્યો છે. બ્રિજ શરૂ થયાને માંડ 1.5 વર્ષ પૂર્ણ થયું છે, જેમાં અંકલેશ્વર તરફના ભાગમાં લાઇટોમાં માંડ 6 થી 8 મહિના સુધી જ ચાલી હશે. જ્યારે પણ બંધ થઈ છે ત્યારે 20 થી 25 દિવસ સુધી લાઇટો બંધ રહેવા પામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાઇટોના અભાવે આ માર્ગ પર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આ લાઇટો અંકલેશ્વર સુધી કરવામાં આવે અને એક વર્ગ માર્ગ કરી રહ્યો છે. આ વચ્ચે જેટલી લાઇટો ઊભી કરાઈ છે એટલી જ હાલ યોગ્ય જાળવણી ચાલુ રહે તે જરૂરી બન્યું છે.